ધોરણ નવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ એક આપણી આસપાસમાં દ્રવ્ય એ વિશે આજે આપણે થોડું વધારે શીખવાના છીએ મિત્રો દ્રવ્ય શું છે અને આ દ્રવ્ય શાનું બનેલું છે એના વિશે વિવિધ વિચારધારાઓ અને તેને દ્રવ્યની ભૌતિક લાક્ષણિકતા વિશે આપણે આગળના એપિસોડમાં શીખ્યા હતા આજે આપણે દ્રવ્યની વિવિધ લાક્ષણિકતા વિશે શીખવાના છીએ તો ચાલો મિત્રો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા આપણે તેનો અભ્યાસ કરીએ મેટર ઇન અવર સરાઉન્ડિંગ આપણી આસપાસમાં દ્રવ્ય ભાગ બીજો મિત્રો આપણે યાદ કરી લઈએ જે વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે દળ અને કદના એકમો દળનો એસાઈ એકમ કિલોગ્રામ છે અને કદનો નો એકમ ઘન મીટર છે ના ભૌતિક સ્વભાવ વિશે આપણે શીખ્યા હતા પ્રવૃત્તિઓ દ્વારા બે વિધાનો આપણે એને યાદ રાખીશું દ્રવ્ય કણોનું બનેલું છે બીજું દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે એટલા સૂક્ષ્મ કે આપણી કલ્પના બહારના છે આપણે તેને જોઈ નથી શકતા એટલા સૂક્ષ્મ કણોનો પદાર્થ બનેલો છે મિત્રો હવે આજે આપણે આ એપિસોડમાં શીખીશું દ્રવ્યના કણોની વિવિધ લાક્ષણિકતાઓ આપણા પ્રકરણમાં ત્રણ લાક્ષણિકતાઓ વિશે આપણને પ્રવૃત્તિ સહિત સમજૂતી આપેલી છે એ ત્રણ લાક્ષણિકતાઓ પહેલા આપણે જોઈ લઈએ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે બીજું દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને ત્રીજું દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે આ ત્રણ વિશે આપણે મિત્રો સમજૂતી મેળવવાના છીએ મિત્રો દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે આ પ્રવૃત્તિ આપણે અગાઉ પ્રથમ એપિસોડમાં મીઠું અને ખાંડને પાણીમાં ઓગાળીને જે કરેલી એનું અહીંયા એક ટૂંકું નાનું સ્વરૂપ તમને બતાવેલું છે મિત્રો પાણીના ગ્લાસમાં મીઠું નાખીને ઓગાળી દેવામાં આવે છે ત્યારે તેમના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી આમ મીઠાના જે કણો છે તે બધા જ કણો એ પાણીના કણોમાં ભળી જાય છે આમ આવું ક્યારે બને જ્યારે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય ત્યારે એટલે કે દ્રવ્યના કણો અવકાશ ધરાવે છે બીજું ઉદાહરણ આપણે મિત્રો જોયું હતું પોટેશિયમ પરમેન્ગેનેટના કણો અહીં પાણીમાં પોટેશિયમ પરમેન્ગેનેટના કણો એ પાણીના કણોના વચ્ચેના સ્થાનોમાં એક સરખા પ્રમાણમાં ગોઠવાઈ જાય છે આ દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ છે અને એ અવકાશમાં બીજા કણો ગોઠવાઈ શકે છે મિત્રો આવા ઘણા બધા આપણે આપણે લઈ જેમ કે જ્યારે ચા કે કોફી બનાવીએ છીએ ત્યારે ચાના કે કોફીના કણો પાણીના કણો વચ્ચેના સ્થાનોમાં એક સરખા પ્રમાણમાં ગોઠવાય છે જે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે એ જ પ્રમાણે લીંબુ પાણી એટલે કે લીંબુ શરબત બનાવવા માટે આપણે લીંબુના રસને પાણીમાં ઓગાળીએ ત્યારે પાણી વચ્ચેના સ્થાનોમાં લીંબુના રસના ઘટક કણો ગોઠવાઈ જાય છે જે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે તો મિત્રો આ પ્રથમ લાક્ષણિકતા જે છે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે તે સમજવા માટે આપણે વધારાના કોઈ ઉદાહરણો લેવાની જરૂર નથી અગાઉની પ્રવૃત્તિઓ આપણે જે શીખ્યા હતા તેના દ્વારા જ આપણે સમજી શકીએ છીએ બીજું લાક્ષણિકતા છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે મિત્રો ચલો એના વિશે આપણે સમજીએ સૌથી પહેલાં આપણે એક અગરબત્તીના ઉદાહરણ દ્વારા મિત્રો આને સમજીએ આ એક એવી પ્રવૃત્તિ છે કે તમે ઘરે જોઈ છે કરેલી છે એટલા માટે અહીંયા એની કોઈ પ્રવૃત્તિ બતાવી નથી મિત્રો જ્યારે ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી હોય આપણી પૂજા રૂમમાં હોય કે કોઈ સ્થાને અગરબત્તી પડી રહી હોય ત્યારે સમગ્ર ઓરડામાં એની સુગંધ આવતી નથી તેની સુગંધ લેવા માટે તમારે તેની કેટલા નજીક જવું પડે છે તમે વિચારો તમે ત્યારે એની ખૂબ નજીક જાઓ ઘણીવાર તો અગરબત્તીને હાથમાં પકડીને સુગંધ લેશો ત્યારે તમને એની સુગંધ આવે છે પરંતુ જ્યારે આ અગરબત્તીને સળગાવવામાં આવે છે ત્યારે શું થશે શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે મિત્રો આના જવાબ આપણે અવલોકન સ્વરૂપે મેળવીએ અને એના ઉપરથી તારણ કાઢીએ જુઓ મિત્રો સળગાવ્યા વગરની અગરબત્તી એમાં કોઈ સુગંધ આવતી નથી નજીક જવું પડે છે માંડ થોડી થોડી સુગંધ આવે છે સળગાવેલી અગરબત્તી દ્વારા આપણને તરત જ આખા રૂમમાં સુગંધ આવે છે આવું શા માટે બન્યું કે અગરબત્તીનામાંથી નીકળતા સુગંધી વાયુના કણો એ સતત ગતિશીલ બની અને વાતાવરણમાં ભળી અને આપણા સુધી પહોંચે છે એટલા માટે આપણે કહી શકીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે મિત્રો શાહીના કણો પાણીમાં ઝડપથી બે થી ત્રણ મિનિટમાં જ પાત્રમાં પ્રસરી જાય છે મિત્રો આના વિશેની એક પ્રવૃત્તિ જે છે એ આપણે અહીંયા જોવાના છીએ પ્રયોગશાળાની અંદર એની પ્રવૃત્તિ કરી અને હું આપના માટે એક વિડીયો લઈ આવ્યો છું અહીંયા મિત્રો તમે જુઓ કે મધ અને શાહી એવી બે તમારા પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ છે પણ એ શાહીની જગ્યાએ એક બીજું આપણે રંગીન પ્રવાહી લીધું છે મધ શાહીવાળું તમને ફરીથી બતાવું જો એ મધના એક ટીપાને બીકણની સાઈડમાંથી ઉમેર્યું છે ધ્યાનથી પાણીમાં એની ગતિ જોજો આ ભાગમાં તમે કણોને પ્રસરતા જોઈ શકો છો એકદમ ઝીણા 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 એમાં ગતિની જે લય છે એ અહીંયા તમે જોઈ શકો છો પાણીને આપણે હલાવ્યા વગર મૂકી રાખેલું હતું એમાં જરાય હલાવેલું નથી એ જ રીતે અહીંયા મિથાઇલ ઓરેન્જ લીધેલું છે એક સૂચક છે એને પણ જ્યારે આપણે પાણીમાં ઉમેરીશું ત્યારે આપણને એના કણો સ્થિર પાણીમાં ધીમે ધીમે પ્રસરતા જણાશે એટલે આપણને પાણી ભલે સ્થિર લાગતું પરંતુ એ વાસ્તવમાં તો ગતિશીલ હોય છે આને થોડો સમય રહેવા દીધા પછી જ્યારે આપણે એનું અવલોકન કરીશું મિત્રો ત્યારે આપણને જાણવા મળશે કે આ તમામ કણો પાત્રમાં પાણીમાં સમગ્રપણે અંદર પ્રસરી જાય છે જુઓ મિત્રો અહીંયા આજે બતાવેલું છે બધું પાણી એક સમાન રંગનું થઈ ગયું ઝડપથી પ્રસરશે મધમાં આ થતાં વાર લાગશે મધના કણો અહીંયા હજી તરીએ બેઠેલા છે એટલે એ ઘટના થોડા સમય પછી આપણે એનું અવલોકન કરી શકીશું મિત્રો એક બીજો વિડીયો હું મિત્રો તમને આના માટે બતાવું કે શાહી દ્વારા આપણે એને કેવી રીતે સમજી શકીએ છીએ મિત્રો તે જુઓ અહીં એક ઇંક પેનમાંથી શાહીને લઈને આ પાણી ભરેલા હલાવ્યા વગરના પાણીમાં એ શાહીને ધીમે 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 અંદર આપણે નાખવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમે ધ્યાનથી જોજો સ્થિર પાણી છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો એમાં પા શાહીનું એક જ ટીપું ધીરેથી આપણે કિનારીમાંથી નાખેલું છે તો શાહીના કણો કેવી રીતે અંદર પ્રસરતા જાય છે એ આપણે બતાવેલું છે તો આ કણો ગતિશીલ હોય તો જ આવું બની શકે નહીં સ્થિર જો હોય તો એ પ્રવાહી શાહીનું પ્રવાહી એ સપાટીની ઉપર જ ત્યાં અટકી જાય એનું આગળ પ્રસરણ થાય નહીં પરંતુ અહીંયા કણો અંદર પ્રસરતા જાય છે જે દર્શાવે છે કે એ ગતિશીલ હોય છે મિત્રો તો આ રીતે આ વિડીયોને આપણે મિત્રો હજી જોતા જઈએ અને એના આધારે આપણે અવલોકન અને તારણ નક્કી કરવાના છે આપણે શું અવલોકન કરીશું મિત્રો કે શાહી એક સમાન રીતે સમગ્ર પાત્રમાં ફેલાઈ જાય છે કે કેમ મધ એક સમાન રીતે સમગ્ર પાત્રમાં ફેલાય છે કે કેમ એના દ્વારા આપણે એ તારણ નક્કી કરવાના છીએ મિત્રો તો જુઓ સમગ્ર રીતે પાણી અહીંયા આપણે હલાવ્યું નથી પાણીને તેમ છતાં શાહી એક સમાન રીતે પાત્રની અંદર ફેલાઈ જોવા મળે છે મિત્રો તો અહીંયા શાહીના કણો પાણીમાં ઝડપથી બે થી ત્રણ જ મિનિટમાં પાત્રમાં પ્રસરી જાય છે એ અવલોકન આપણે જાણ્યા એવી રીતે મધના કણોને પાણીમાં પ્રસરતા વધારે સમય લાગે છે એનું કારણ છે મધની ઘનતા વધારે હોય છે મધના કણો એકબીજા સાથે પ્રબળતાથી જોડાયેલા હોય છે તેથી તે ધીમે ધીમે પ્રસરે છે આ બંને પ્રવૃત્તિ આપ ઘરે પણ કરી શકો છો તો અહીંયા આ પ્રવૃત્તિ ઉપરથી કઈ પ્રવૃત્તિ મધને પાણીમાં ફેલાવું અને શાહીનું પાણીમાં ફેલાવું એ બંને આપણે જોઈ એના દ્વારા આપણે નિર્ણય કરી શકીએ છીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે મિત્રો આગળ આપણે જોઈએ બીજી એક પ્રવૃત્તિ અને વર્ણનને આપણે ધ્યાનથી સમજીએ આપણે ગરમ પાણી ભરેલા એક પાત્રમાં અને ઠંડા પાણી ભરેલા એક બીજા પાત્રમાં કોપર સલ્ફેટ જેનું રાસાયણિક સૂત્ર છે અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ જેનું રાસાયણિક સૂત્ર કેએમએનો ફોર છે આના સ્ફટિકનો એક એક કણ ઉમેરી અને તેને દ્રાવણને હલાવ્યા સિવાય બાજુએ મૂકી રાખીશું સ્ફટિક જ્યારે તળિયે બેસી જશે પછી આપણે એનું અવલોકન કરવાનું છે મિત્રો આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે પ્રવૃત્તિ હું જ્યારે તમને બતાવું ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે જ્યાં કણ પડેલો છે ત્યાં બીજું સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ શું થાય છે ત્રીજું તેના દ્વારા ઘન અને પ્રવાહીના કણો વિશે આપણને શું ખ્યાલ આવે છે અને તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે શા માટે અને કેવી રીતે મિત્રો તાપમાન બદલાતા એટલે કે આપણે બે જુદા જુદા તાપમાનવાળા પ્રવાહી પાણી લીધેલા છે એ ગરમ પાણી છે એક ઠંડુ પાણી છે એટલા માટે આ પ્રશ્નનો જવાબ આપણે એને અનુલક્ષીને આપીશું તો જોઈએ પ્રવૃત્તિ મિત્રો આપણે આગળ અહીં પોટેશિયમ પરમેંગેનેટ પદાર્થ લીધો છે જેને મેં વોચ ગ્લાસમાં કાઢેલો છે આ બીકરમાં ગરમ પાણી છે આ બીકરમાં ઠંડુ પાણી રાખેલું છે હવે પોટેશિયમ પરમેન્ગનેટનો એક એક કણ હું આ બંને બીકરમાં મૂકીશ અને ત્યાર પછી એના દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો જો જો ધ્યાનથી પાણીના બીકરમાં તળિયેથી આપણે અવલોકન કરવાનું છે તો અહીંયા ઠંડુ પાણી આ ગરમ પાણી તો અહીં તમે જોશો મિત્રો તો સ્ફટિક જ્યાં પડ્યો છે ત્યાંથી ધીમે 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 રંગના કણો ઉપર ચડે છે આ પાત્રમાં એની ઝડપ કેવી છે અને આ પાત્રમાં એની ઝડપ કેવી છે તે આપણે જોઈએ તો આ પાત્રની અંદર જેમાં ગરમ પાણી રાખેલું છે તેમાં કણો સમગ્ર બધી જગ્યાએ ફેલાઈ ગયા આ બધા જ પાત્રમાં ફેલાઈ ગયા છે જ્યારે આમાં હજી ધીમે ધીમે ફેલાવાની શરૂઆત થઈ છે આમ આમાં પ્રસરણનો દર ફેલાવાનો દર વધારે છે આમાં પ્રસરણ ધીમું થાય છે ઓછો ફેલાય છે તો આના ઉપરથી આપણે એનું તારણ કાઢીશું મિત્રો અવલોકન જોઈશું ગરમ પાણી ભરેલા પાત્રમાં પોટેશિયમ પરમેંગેનેટનો એક સ્ફટિક કણ ઉમેરીને બેસવા દેતા તે પાત્રમાં ઝડપથી ફેલાય છે જો મિત્રો અહીંયા બતાવ્યું છે એક ફોટો એનો કે આ ગરમ પાણી ભરેલું પાત્ર છે જેમાં સમગ્ર પાત્રમાં એ સ્ફટિકના રંગના કણો ફેલાઈ ગયા છે ઠંડા પાણી ભરેલા પાત્રની અંદર હજી સંપૂર્ણપણે ફેલાયેલા નથી ઠંડા પાણી ભરેલા પાત્રમાં સ્ફટિક સરખામણી સ્વરૂપે જોઈએ તો ગરમ પાણીમાં પોટેશિયમ પરમેગેનેટના કણો ઝડપથી પ્રસરે છે જ્યારે ઠંડા પાણીમાં તે કણો ધીમેથી પ્રસરે છે આના આધારે આપણે નિર્ણય લઈ શકીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે જો બંનેમાં ગતિશીલ છે ગરમ પાણીમાં પણ છે ઠંડા પાણીમાં છે પરંતુ તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે એટલે કે ગરમ પાણીમાં ગતિશીલતા વધારે હોય છે કણોની ઠંડા પાણીમાં ગતિશીલતા ઓછી હોય છે આમ અહીંયા પ્રવૃત્તિ ઉપરથી આપણને બે તારણો મળે છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે

પ્રસરણ કહે છે મિત્રો આ વ્યાખ્યા છે પ્રસરણની આપણે ધ્યાનમાં રાખીશું ફરીથી બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે અને આ પ્રસરણ તાપમાન ઉપર આધારિત છે તાપમાન વધે તો પ્રસરણ વધુ ઝડપી બને છે અને ઓછા તાપમાન ધરાવતા પ્રવાહીમાં પ્રસરણ ઓછું હોય છે એની ઝડપ ધીમી હોય છે નમસ્કાર મિત્રો